નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિઘાત બહુપદીના શૂન્ય વિશે માહિતી મેળવીશું. આપણે આગળ વાત થઈ ગઈ છે કે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કઈ રીતના લખી શકાય, તો જેની મહત્તમ ઘાત ત્રણ હોય એટલે સૌથી પહેલું પદ આપણે એક્સ ની ત્રણ ઘાત વાળું લખવું પડશે. એક્સ ની ત્રણ ઘાત વાળું, પછી એક્સ ની બે ઘાત વાળું, પછી એક્સ ની એક ઘાત વાળું અને છેલ્લે અચળ પદ. હવે એના સહગુણકો આપણે કયા મૂકશું? એ બી સી ડી. એટલે આ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સ ની ત્રણ પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી લખી શકાય. જેમ ત્રિઘાત બહુપદીને મહત્તમ બે શૂન્યો મળતા હતા, તેમ ત્રિઘાત બહુપદીને મહત્તમ કેટલા શૂન્યો મળશે? તો ત્રિઘાત બહુપદીને મહત્તમ ત્રણ શૂન્યો મળશે. તેને આપણે આલ્ફા, બીટા અને ગેમા તરીકે ઓળખીએ ને, તો ત્રણેય શૂન્યોનો સરવાળો શોધવો હોય, આલ્ફા, બીટા અને ગેમા, તો ત્રણેય શૂન્યોના સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ભાગ્યા એ. આ સૂત્ર ત્રિઘાત બહુપદીમાં હતું એવું જ છે, પણ અહીંયા આ સહગુણકો ચેન્જ થશે. માઇનસ બી ભાગ્યા એ સૂત્ર લખીએ તો તમે ત્રિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં સરખાવો કે બી એ કોનો સહગુણક છે? તો એક્સ સ્ક્વેર નો સહગુણક છે. તેથી આપણે અહીંયા લખશું એક્સ સ્ક્વેર નો સહગુણક. છેદમાં એ છે એ કોનો સહગુણક છે? એક્સ ઘન નો સહગુણક. એટલે છેદમાં લખશું એક્સ ઘન નો સહગુણક. હવે બીજું એક સૂત્ર આપણે ત્રિઘાત બહુપદીમાં જોઈએ, બે બે શૂન્યોના ગુણાકાર નો સરવાળો. મતલબ કે બે શૂન્યોનો ગુણાકાર બીજા બે શૂન્યોનો ગુણાકાર બીજા બે શૂન્યો, એટલે કે આલ્ફા બીટા, બીટા ગેમા અને આલ્ફા ગેમા, એ બે બે શૂન્યોના ગુણાકાર નો સરવાળો કરીએ તો આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા આલ્ફા ગેમા ઇઝ ઇક્વલ ટુ, એનું સૂત્ર થાય છે સી ભાગ્યા એ. હવે સી ભાગ્યા એ પણ તમે આ જ રીતના ઉપરથી લખી શકશો કે સી એ કોનો સહગુણક દેખાય છે? તો એક્સ નો સહગુણક. અને એ કોનો સહગુણક દેખાય છે? તો એ એક્સ ઘન નો સહગુણક દેખાય છે. તે જ રીતના ત્રણેય શૂન્યોનો ગુણાકારનું સૂત્ર, ત્રણેય શૂન્યોનો ગુણાકાર, તો ત્રણેય શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ભાગ્યા એ સૂત્ર થાય. માઇનસ ડી એટલે આપણું અહીંયા અચળ પદ છે, એટલે માઇનસ અચળ પદ ભાગ્યા એક્સ ઘન નો સહગુણક. એક ઉદાહરણ દ્વારા આપણે આ બધું સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં ઉદાહરણ એવું લીધું છે કે જેથી તમને આની આગળનો સહગુણક ગઈ વખતે ત્રિઘાત બહુપદીમાં પ્રોબ્લેમ થયો તો એ થાય નહીં. એ સોલ્વ કરવા માટે મેં એકદમ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. આ બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી કેમ કહીશું? કારણ કે તેની સૌથી મોટી ઘાત ત્રણ છે, તેથી આને ત્રિઘાત બહુપદી કહીશું. હવે એને એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ આપણે કઈ રીતના લખશું? તો એ એક્સ ની ત્રણ ઘાત પ્લસ બી એક્સ ની બે ઘાત પ્લસ સી એક્સ પ્લસ ડી, આના સાથે સરખાવીએ તો એ બરાબર એક, બી બરાબર એક, એક્સ ઘન ની આગળ હોય એક, એક્સ સ્ક્વેર ની આગળ અહીંયા શું દેખાય છે એ જોવાનું છે, એક્સ ની આગળ શું દેખાય છે એના બરાબર સી કહીશું, તો સી બરાબર માઇનસ એક આવશે. અને અચળ પદ ડી એ પ્લસ પછીનું જેટલું છે બધું જ, તો અહીંયા પ્લસ પછી એક્સ પછી તમારું આ જે દેખાય છે તેને આપણે અચળ પદ કહીશું, એટલે ડી બરાબર પણ માઇનસ એક. તો એ બરાબર એક્સ ઘર ની આગળ હોય, બી બરાબર એક્સ સ્ક્વેર ની આગળ હોય, સી બરાબર એક્સ ની આગળ હોય એ, તો એક્સ ની આગળ અહીંયા માઇનસ એક કહેવાય. અને એક્સ પછી જેટલું હોય એટલું નિશાની સાથે આપણે ડી કહીશું, તો ડી બરાબર માઇનસ એક આવશે. હવે ત્રણેય શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર લખશું? માઇનસ બી ભાગ્યા એ. એટલે માઇનસ બી ની કિંમત તમારી કેટલી છે? એક, ભાગ્યા એ ની કિંમત પણ કેટલી છે? એક. માઇનસ એક ભાગ્યા એક છેદ ઉડાડીએ તો માઇનસ એક જ થવાનો છે. એ જ રીતના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, એનું સૂત્ર આપણું છે સી ભાગ્યા એ. તો સી કેટલા છે? માઇનસ એક. એ કેટલો છે? એક. અહીંયા પણ માઇનસ એક ભાગ્યા એક એટલે માઇનસ એક જ થશે. હવે ત્રણેય શૂન્યોનો ગુણાકાર લઈએ, ત્રણેય શૂન્યોનો ગુણાકારનો સૂત્ર થશે માઇનસ ડી ભાગ્યા એ. માઇનસ ડી ભાગ્યા એ, તો માઇનસ ડી, ડી માઇનસ એક છે, સૌથી પહેલા માઇનસ સૂત્ર ના મૂકશું, પછી ડી ની કિંમત માઇનસ એક મૂકશું ભાગ્યા એક, એટલે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ એક. એક ભાગ્યા એક એટલે આન્સર આવશે એક. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે કે ત્રિઘાત બહુપદીમાં આ રીતના ત્રણેય વસ્તુ આપણે શોધી શકીએ. હજુ આપણે આવું એસક્યુ માં પૂછી શકે કે એન ઘાત વાળી બહુપદી હોય,
તો એન ઘાત વાળું બહુપદી ને મહત્તમ કેટલા શૂન્યો મળે? તો એન ઘાત વાળી બહુપદી ને મહત્તમ, અહીંયા ત્રિઘાત બહુપદી ને ત્રણ શૂન્યો મળે, તો એન ઘાત વાળી બહુપદી ને મહત્તમ એન શૂન્યો મળે. તે જ રીતના તમે જાતે વિચારીને કહેજો કે એન માઇનસ વન ઘાત વાળી બહુપદી હોય તો કેટલા શૂન્યો મળશે, એ તમે જાતે મને કહેજો. થેન્ક યુ.